નમસ્કાર, RIJADEJA.com વેબસાઇટના એજ્યુકેશનલ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. ડાઇસ અને ક્યુબના બીજા ભાગના આ વિડીયોમાં આપણે ક્યુબને લગતા અમુક નિયમો તેમજ તેના ઉદાહરણો જોઈશું. ક્યુબને લગતા નિયમોની વાત કરીએ તો તેમાં કુલ ચાર નિયમો રહેલા છે. પ્રથમ નિયમ, સંલગ્ન બાજુઓ એકબીજાથી વિરુદ્ધ ન હોઈ શકે. આપણે તેનું ઉદાહરણ જોઈએ. માનો કે ક્યુબની બે આકૃતિ આપેલી છે આ રીતે, જેમાં અહીં 4, 6, 2 અને 5, 6 તેમજ 3 લખેલા છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 6ની વિરુદ્ધ દિશામાં શું હશે. ડાઇસ અને ક્યુબના પહેલા ભાગના વિડીયોમાં આપણે જોયું તેમ સંલગ્ન બાજુઓ એકબીજાથી ક્યારેય વિરુદ્ધમાં ન હોઈ શકે. અહીં આપણે 6ની વિરુદ્ધમાં શું હશે તે જોવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે 6ની સંલગ્ન બાજુમાં અહીં 4 આપેલ છે, 2 પણ આપેલ છે, 5 તેમજ 3 પણ આપેલ છે. તો સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે આપણો જવાબ 4, 2, 5 તેમજ 3 નહીં હોય. તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઘનને કુલ 6 જ બાજુ હોય છે, તો આપણી પાસે એક જ જવાબ બચે છે, જે છે 1. તો આપણે એમ કહી શકીએ કે 6ની વિરુદ્ધ દિશામાં 1 નંબર હશે. બીજો નિયમ આપણે જોઈએ. બીજો નિયમ કંઈ કહો છે, બંને સ્થિતિમાં 2 અંક સમાન હોય તો બાકીના 2 અંકો એકબીજાથી વિરુદ્ધ હોય. ઉદાહરણ તરીકે 1માં 1, 4 તેમજ 2 અંક લખેલા છે, તેમજ બીજી આકૃતિમાં 1, 2 તેમજ 5 અંક આપેલા છે. અહીં આપણને પ્રશ્ન પૂછેલો છે કે 4ની વિરુદ્ધ દિશામાં શું હશે. મિત્રો, ઉપરનો નિયમ ફરી એકવાર વાંચો. બંને સ્થિતિમાં 2 અંક સમાન હોય તો બાકીના 2 અંક એકબીજાથી વિરુદ્ધ હોય. અહીં આપણે જોઈએ છીએ કે 1 અને 2 બંને સ્થિતિમાં 1 સમાન જ છે, એટલે કે ટોપ પર બંને પાસામાં 1 લખેલો છે, તેમજ તેની સંલગ્ન બાજુમાં નીચેની તરફ અહીં આપણને 2 લખેલ દેખાય છે. તો આવી આકૃતિમાં બાકીના જે 2 અંક વચેલા છે, એટલે કે 4 અને 5, તો આ બંને અંકો એકબીજાથી વિરુદ્ધ હશે. તો સ્વાભાવિકપણે જ આપણે કહી શકીએ કે 4ની વિરુદ્ધ દિશામાં 5, એટલે કે આપણો જવાબ 5 આવશે. ત્રીજો નિયમ આપણે જોઈએ તો, કોઈ એક બાજુનો અંક સમાન હોય તો બાકીની બંને બાજુના અંકો એકબીજાથી વિરુદ્ધ હોય. આ નિયમનું આપણે એક ઉદાહરણ જોઈએ. બંને આકૃતિઓમાં આપણને 5, 2 અને 4 તેમજ 3, 2 અને 6 અંક આપેલા છે. નિયમને ફરી એકવાર રિફર કરીએ. કોઈ એક બાજુનો અંક સમાન હોય તો બાકીની બંને બાજુના અંકો એકબીજાથી વિરુદ્ધ હોય. આપણે જોઈ શકીએ છીએ કે આ ચોરસની આકૃતિમાં સામેની બાજુના બંને ભાગમાં 2 લખેલા છે, એટલે કે બંને અંક સમાન છે. આવી સ્થિતિમાં બાકીના જે 4 અંકો દેખાય છે તે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે, એટલે કે ટોપ પર જે 5 અને 3 લખેલા છે તે બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે, અને જમણી બાજુની સપાટીમાં જે 4 અને 6 લખેલા છે તે પણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે. ફરી એકવાર આ નિયમ યાદ રાખજો કે જો સામેની બાજુમાં બંને આકૃતિના અંક સમાન હોય, સામેની આકૃતિમાં જ નહીં કોઈ પણ જગ્યાએ એક જ બાજુ 2 અંક સમાન હોય, ત્યારે આ નિયમ લાગુ પડે છે. 2 લખેલા છે તે અહીંની બદલે જો ઉપર હોત બંને આકૃતિમાં તો પણ આ નિયમ લાગુ પડે. પણ કોઈ પણ એક જ સપાટીના બંને આકૃતિમાં કોમન અંક હોય ત્યારે જ આ નિયમ લાગુ પડે છે. ચોથો નિયમ, આપેલ આકૃતિમાં કોમન અંક હોય પણ એક જ બાજુના બદલે અલગ અલગ બાજુએ કોમન અંક હોય તો બાકીના અંકો એકબીજાથી વિરુદ્ધ દિશામાં ન હોય. આ નિયમનું આપણે ઉદાહરણ જોઈએ. એક આકૃતિમાં 5, 4 તેમજ
બે અંકો આપણને પ્રશ્નમાં આપવામાં આવેલા છે. બીજી આકૃતિમાં 3, 1 તેમજ 5 અંકો આપેલા છે. આપણે જોઈએ છીએ કે બંને આકૃતિમાં 5 નંબર કોમન છે, પણ બંને એક જ બાજુ નથી. એક આકૃતિમાં એ ટોપ ઉપર આપેલ છે તો બીજી આકૃતિમાં જમણી બાજુ દેખાય છે. આવી સ્થિતિમાં બાકીના આંકડાઓ એકબીજાથી વિરુદ્ધ નહીં હોય. અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 5ની વિરુદ્ધ દિશામાં શું હશે. આવી સ્થિતિમાં આપણે આપણો જે પ્રથમ નિયમ હતો કે સંલગ્ન બાજુઓ એકબીજાથી વિરુદ્ધ ન હોય તેને લાગુ પાડવો જોઈએ. એટલે કે 5ની વિરુદ્ધ દિશામાં 4 નહીં હોય, 2 પણ નહીં હોય, 3 પણ નહીં હોય અને 1 પણ નહીં હોય. તેથી સ્વાભાવિક રીતે જ આપણો જવાબ 6 આવશે. તો મિત્રો, ડાઈસ અને ક્યુબના કુલ આ 4 નિયમો આપને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. ડાઈસ અને ક્યુબના જ થોડા વધુ ઉદાહરણ આપણે જોઈએ. યુપીએસસી 2013માં એપ્ટિટ્યૂડના પેપરમાં પૂછાયેલો એક પ્રશ્ન આપણે જોઈએ. આ પ્રશ્નમાં કુલ 3 ચોરસની આકૃતિઓ આપેલી છે. આ 3 આકૃતિમાં આપણને 1, 6 તેમજ 4, બીજી આકૃતિમાં 3, 1 તેમજ 2 અને ત્રીજી આકૃતિમાં 3, 5 અને 6 અંકો લખેલા છે. પ્રશ્ન આપણને એ રીતે પૂછેલો છે કે આ ચોરસ આકૃતિને આ રીતે મૂકવામાં આવે તો એ અને બી સ્થાન પર કયા અંકો હશે. આપણી પાસે ઓપ્શન છે 2 અને 3, 6 અને 1, 1 અને 4 અને 3 અને 1. આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણું મગજ થોડું વિચારે ચડી જાય. અને યુપીએસસી પરીક્ષામાં પૂછાયેલો છે તેથી પ્રશ્ન પોતે થોડો અઘરો તો હોવાનો જ. પણ અહીં આપણે જે ક્યુબમાં 3 નંબરનો નિયમ લખાવ્યો તે નિયમને આમાં લાગુ પાડીએ તો પ્રશ્ન એકદમ સરળ બની જશે. આપણે જોઈએ, બીજી અને ત્રીજી બંને આકૃતિઓમાં ઉપરની તરફ 3, 3 એટલે કે કોમન લખેલા છે. આપણને સ્વાભાવિક રીતે જ ખબર છે કે 6ની વિરુદ્ધમાં 2 તેમજ 1ની વિરુદ્ધમાં 5 આવશે, કારણ કે ઉપરની તરફ બંને આકૃતિઓમાં 3 નંબર કોમન છે. આપણે જોઈએ તો પ્રશ્ન આકૃતિમાં આપણને જમણી તરફ 5 આપેલો છે, મતલબ કે છેલ્લી આકૃતિને એકવાર જમણી તરફ ફેરવી દઈએ તો પ્રશ્ન આકૃતિ આપણી પાસે આવી જશે. આ આકૃતિને એકવાર જમણી તરફ ફેરવવાથી 6 નંબર છે તે પાછળની તરફ જતો રહેશે. 6 નંબર પાછળની તરફ જશે તો અહીં 5ની જગ્યાએ 6ની વિરુદ્ધ દિશા એટલે કે 2 નંબર આવી જશે. તો આપણે ખ્યાલ આવી જાય કે જ્યાં એ લખેલ છે ત્યાં 2 આવશે. પ્રશ્ન જોઈએ તો 2 આવતો હોય તેવો ફક્ત એક જ ઓપ્શન આપણી પાસે છે, એ. તો આપણે એમ સ્પષ્ટપણે કહી શકીએ કે આપણો જવાબ એ છે. માની લો કે બીજા કોઈ ઓપ્શનમાં પણ 2 લખેલો હોય તો આપણે જોયું તેમ પાસાને ફક્ત એકવાર જમણી બાજુ ફેરવવાનો જ છે, તેથી ઉપર જે 3 લખેલો છે તેનું સ્થાન ત્યાં ને ત્યાં જ રહેવાનું છે. તો આપણે કહી શકીએ કે જ્યાં બી લખેલ છે ત્યાં 3 આવશે. તેથી આપણો જવાબ એ આવશે કે 2 અને 3 લખેલ દેખાય. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. આ પ્રશ્નમાં આપણને ચોરસની કુલ 4 આકૃતિઓ આપેલી છે. આ 4 આકૃતિઓમાં આપણને 3, 1 તેમજ 5 અંકો આપેલા છે. બીજી આકૃતિમાં 5, 3 અને 6 નંબર આપેલા છે. ત્રીજી આકૃતિમાં 3, 6 અને 2 આપેલા છે તેમજ ચોથી આકૃતિમાં 3, 1 અને 2 આપેલા છે. અહીં આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 5ની વિરુદ્ધ દિશામાં શું હશે. મિત્રો, આપણે જે રૂલ જોયા તે નિયમોમાં તમે બીજા નંબરનો નિયમ જોશો તો ખ્યાલ આવશે કે જ્યારે બંને સ્થિતિમાં 2 અંક સમાન હોય તો બાકીના 2 અંક એકબીજાથી વિરુદ્ધ હોય. અહીં આપણે જોઈએ
તો 3-1 અને છેલ્લી આકૃતિમાં 3-1 બંને એક જ સ્થિતિમાં આપેલા છે. તેનો સ્પષ્ટ મતલબ થાય છે કે 5-2 બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે. આપણો જવાબ 2 જ આવશે, કારણ કે 5ની વિરુદ્ધ દિશામાં 2 નંબર જ લખેલા છે. ડાઇસ અને ક્યુબના ઘણા બધા ઉદાહરણો આપણે જોયા, પણ હવે આપણે જે પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ તેમાં ક્યુબને અનફોલ્ડ કરેલો આપવામાં આવેલો હોય છે. એટલે કે આ ક્યુબ જો ખુલ્લો હોય તો કેવો દેખાય તેવી આકૃતિ આપણને આપવામાં આવેલી હોય છે. માનો કે આ એક ખુલ્લો ક્યુબ છે જેમાં અહીં 1, 2, 3, 4, 5, 6 લખેલા છે. સૌપ્રથમ આપણે સમજી લઈએ કે ખુલ્લો ક્યુબ એટલે એને કેવા નિયમ લાગુ પડે છે. સૌપ્રથમ આપણે ખુલ્લા ક્યુબની આકૃતિને સારી રીતે સમજી લઈએ. તો મિત્રો, જ્યારે પણ આ પ્રકારનો ક્યુબ અથવા તો ખુલ્લો ક્યુબ મતલબ કે આવી આકૃતિ જોવા મળે તો તમારે સમજવું કે આ પ્રકારના ક્યુબમાં જે પણ જગ્યાએ આ રીતે 3 ઊભા બોક્સ દેખાય તો તેમાં પહેલું અને છેલ્લું એટલે કે વચ્ચેના બોક્સને બાદ કરતા જે બંને બોક્સ છે તે એકબીજાથી વિરુદ્ધ હશે. માની લો કે ઊભાને બદલે કોઈ એવી જગ્યાએ આપણને આડી આકૃતિ મળી આવે કે જેમાં 3 બોક્સ હોય, તો તેમાં પણ વચ્ચેના બોક્સને બાદ કરતા બાકીના બંને બોક્સ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે તેવું કહી શકાય. આપેલ આકૃતિની વાત કરીએ તો અહીં આપણને 2, 3, 4 એ કુલ 3 બોક્સ દેખાય છે. તો આપણે જોયું તેમ વચ્ચેના બોક્સને બાદ કરતા બાકીના બંને એકબીજાથી વિરુદ્ધ હશે, એટલે કે 2ની વિરુદ્ધમાં 4 હશે. આગળ જોઈએ તો ઊભામાં 1, 3, 5 એ 3 બોક્સ નજીક છે. તો તેમાં પણ વચ્ચેના બોક્સને બાદ કરીએ તો 1 અને 5 એ બંને એકબીજાથી વિરુદ્ધ હશે. એ જ રીતે 3, 5 અને 6 એ 3 બોક્સ પણ આપણને બાજુમાં દેખાય છે. તો તેમ કહી શકાય કે 3 અને 6 એ બંને પણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે. આ પ્રકારની બીજી એક આકૃતિ આપણે જોઈએ. માનો કે આ પ્રકારની એક આકૃતિ હોય જેમાં અહીં 1, 2, 3, 4, 5 અને 6 લખેલા છે. અગાઉ આપણે જોયું તે રીતે આમાં જોઈએ તો 6, 3 અને 2 એ 3 બોક્સ એકસાથે જોવા મળે છે. તો 3ને બાદ કરતા 6 અને 2 એ બંને એકબીજાથી વિરુદ્ધ હશે. 3, 4 અને 5 પણ અહીં એકસાથે જોવા મળે છે. તો વચ્ચેનું બોક્સ એટલે કે 4નું બોક્સને બાદ કરીએ તો 3 અને 5 એ બંને એકબીજાથી વિરુદ્ધ હશે. હવે આ આકૃતિમાં આપણે જોઈએ છીએ કે 1 અને 4 એ 2 જ નંબર વધ્યા છે. તો સ્વાભાવિક રીતે 1 ચોરસને કુલ 6 જ બાજુ હોય તો 1 અને 4 એ બંને પણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે. હવે આપણે આ આકૃતિને લગતો એક પ્રશ્ન જોઈએ. માનો કે આપણને અહીં એક આકૃતિ આપવામાં આવેલી છે. આ આકૃતિમાં નંબરને બદલે અક્ષર લખેલા છે જેમાં R, B, G, Y, O અને W. અહીં આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે જો આકૃતિને ફોલ્ડ કરી અને ક્યુબ બનાવવામાં આવે તો W ની વિરુદ્ધ દિશામાં શું આવશે. આપણે જોયું ઉપર જોયું તે રીતે નિયમ મુજબ જી અને ઓ એ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે. જી અને ઓ સિવાય કોઈ પણ એવો અક્ષર આપણી સામે નથી કે જેને આપણે એકબીજાથી વિરુદ્ધ દિશામાં નિયમ મુજબ મૂકી શકીએ. તો મિત્રો, જ્યારે આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે સમજવું કે જો બી ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય કે વચ્ચે હોય તે એક સમાન જ ગણાશે. તેથી W ની વિરુદ્ધ દિશામાં બી આવશે. જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે આપણા મનમાં જ આ ક્યુબને ફોલ્ડ કરવો જોઈએ. માનો કે જી અને ઓ ને પાછળની સાઈડ ફોલ્ડ કરવામાં આવે, W ને નીચેની સાઈડ ફોલ્ડ કરવામાં આવે, તો સ્વાભાવિક રીતે જ આપણી પાસે ફક્ત બી એક જ એવું ઓપ્શન હશે કે જેને આપણે ઉપર એટલે કે અલ્ટિમેટલી W ની ઉપર એટલે કે W ની વિરુદ્ધ દિશામાં ફોલ્ડ કરી શકીએ. તો આ રીતે આપણો જવાબ બી હશે. મિત્રો, આ પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ લાગશે, પણ અગત્યની વાત એ છે કે આ પ્રશ્ન UPSC સિવિલ સર્વિસીસ 2012માં પૂછાયેલો છે. આ ઉપરાંત
જીપીએસસીના મોડેલ પેપરમાં પણ આ પ્રકારની જ એક આકૃતિવાળો પ્રશ્ન આપેલો છે, તેથી કોઈ પણ વિદ્યાર્થીઓએ આ પ્રશ્નને ઇગ્નોર કરવો જોઈએ નહીં. અનફોલ્ડ ક્યુબનું બીજું એક ઉદાહરણ જોઈએ. આ પ્રશ્નમાં આપણને કંઈક આવી આકૃતિ આપેલી છે, જેમાં અહીં 2, 1, 5, 4 તેમજ 3 અને 6 નંબર લખેલા છે. અહીં આપણને પ્રશ્ન એ પૂછેલો છે કે જો આ આકૃતિને ફોલ્ડ કરવામાં આવે તો અહીં દર્શાવેલા 4 ક્યુબમાંથી કેવો ક્યુબ બનશે. ઉપર આપણે જોયું તેમ આકૃતિને ફોલ્ડ કરવાના નિયમો મુજબ 2 અને 4 એકબીજાથી વિરુદ્ધ હશે, એ જ રીતે 1 અને 3 એકબીજાથી વિરુદ્ધ હશે. અગાઉ આપણે જોયેલા નિયમો યાદ કરીએ તો પહેલા ક્યુબમાં 1 અને 3 એ બંને સંલગ્ન બાજુઓ પર આવેલા છે, હકીકતમાં એ બંને એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ, તેથી પહેલી આકૃતિ આપણો જવાબ નહીં હોય. એ જ રીતે બીજા ક્યુબમાં પણ 1 અને 3 બંને સંલગ્ન બાજુઓમાં દર્શાવેલા છે, જે ખરેખર એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ, તેથી બીજી આકૃતિ પણ આપણો જવાબ નથી. ત્રીજી આકૃતિ આપણે જોઈએ તો તેમાં 2 અને 4 એ બંને સંલગ્ન બાજુઓ તરીકે દર્શાવી છે, જે ખરેખર એકબીજાથી વિરુદ્ધ હોવી જોઈએ, તેથી ત્રીજી આકૃતિ પણ આપણો જવાબ નથી. તો સ્વાભાવિક રીતે જ આપણે એમ કહી શકીએ કે ચોથી આકૃતિ એ આપણો જવાબ છે. એટલે કે આ આકૃતિને જો એક ક્યુબ તરીકે ફોલ્ડ કરવામાં આવે તો ચોથી આકૃતિમાં જે પ્રકારનું ચોરસ દર્શાવ્યું છે તેવું ચોરસ બની શકે. મિત્રો, ડાઇસ અને ક્યુબનો બીજા ભાગનો આ વિડીયો આપને જીપીએસસી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે તેવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. થેન્ક યુ.